કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો તોડાઈ રહ્યો છે ત્યારે પાટણ વહીવટી તંત્ર દ્વારા જાગૃતતા અને સતર્કતાના ભાગરૂપે માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી જેમાં વહીવટી તંત્ર અને પોલીસના અધિકારીઓ દ્વારા વેપારીઓ રાહદારીઓ અને નગરજનોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે અનુરોધ કરવામાં આવ્યો આગામી સપ્તાહથી માસ્ક ન પહેરનારને 1000નો દંડ કરવામાં આવશે કોરોના ગાઈડલાઇનના ચુસ્ત પાલન માટે 1 સપ્તાહ સુધી જનજાગૃતિ કેળવવા માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવશે ત્યારબાદ પણ જો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેના ભાગરૂપે સહીના બગવાડા વિસ્તારમાં પ્રાંત અધિકારી સચિન કુમારની આગેવાની હેઠળ પોલીસ અધિકારીએ માસ્ક ડ્રાઈવ યોજી લોકોને સતર્ક રહેવા કોરોના ગાઈડલાઇનના પાલન માટે અનુરોધ કર્યો હતો કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન જે હાલમાં વિશ્વમાં બહુ ઝડપથી ફેલી રહ્યા છે અને માનનીય કલેક્ટર સાહેબની સૂચના મુજબ આપણે માસ્ક ડ્રાઈવ યોજાઈ રહ્યા છીએ આપણા પાટણના લોકોથી વિનંતી છે કે કોરોનાને નવા વેરિયન્ટ ઓમિક્રોન આવવા માટે બધા લોકો માસ્ક પહેરે અને એના માટે હાજર પાટણની જનતા બહુ કોઓપરેટિવ છે અને મને ખરેખર એક આશા છે કે દંડની જરૂરિયાત ન પડશે.